હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. ઘઉં વઢાઈ ગયા છે આપણા. ઘઉં વાઢવામાં ધ્યાન હતી, ઘઉં વાઢ્યા, ઘઉંના પૂળા વળ્યા અને ઘઉંના પાથરા પણ ભેગા કરી દીધા છે. ઢગલો કરી દીધો છે. કાલ વરુ અથવા પરમ દિવસે અલર આવશે. અમારા અહીંયા કાઠિયાવાડમાં અલર કહે છે, હકીકતમાં તો થ્રેસર કહેવાય. પ્રાંતિજ બાજુ થ્રેસર કહે મારા પપ્પાના ગામ, અને અહીંયા કાઠિયાવાડમાં અલર કહે છે. તો તમે લોકો જે આપણા નવા ઘરો જોયેલા જ છે બધા, પણ તોય બતાવી દીધા એકવાર. તમે લોકો રામફળનો મેં વિડીયો મેક્યો ત્યારે કોમેન્ટ કરી હતી કે બેન અમે રામફળ નથી જોયું, ઉતારીને બતાવજો. તો આજે રામફળ પાકી ગયું છે, હાલો બતાવી દઈ તમને. કામ કરતા રહ્યા એટલે રામફળ ખાલી ધ્યાન ન રહે અને રામફળ પાકી ગયું ફૂલે ફૂલ. સીતાફળ જેવું જ હોય ટૂંકમાં રામફળ. અને આ છે રામફળ, જો સીતાફળની ઉપર કરકરિયા હોય અને આ છે ને એ લીસું હોય. જો છેટેથી દેખાવમાં કેરી જેવું દેખાયો, દેખાય છે ને કેરી જેવું. સ્વાદમાં સારું બહુ નથી આવતું. ફૂલે ફૂલ પાકી ગયેલું છે. થોડોક થોડોક જરીક જરીક સ્વાદ આવે છે સીતાફળ જેવો, બાકી મોળું લાગે છે, મોળું. છાલબાજીનો જે ભાગ રહ્યો એમાં થોડોક સીતાફળ જેવો સ્વાદ આવે છે.